એપિસોડે સતત બે દિવસથી તવા પ્લેટર્સ બની રહ્યા છે, સો હોટ, સો ડિલિશિયસ. તમને તવા રેસિપીઝ કેટલી પસંદ છે? બહુ જ ગમે છે. અને યુ નો, સ્ટ્રીટ્સ પર જઈએ અને તવા ને જે સ્પેચ્યુલા નો અવાજ આવતો હોય ને, એ એકદમ ઇન્વાઇટ કરે આપણને ત્યાં જઈ. અને જે તવા રેસિપીઝ છે ને, એ જે લાઈવ આપણે બનતા જોઈએ, તવા પુલાવ, પાઉંભાજી, ઇટ્સ લાઈક યમી. સાચી વાત છે. હવે જે છે ને, તવા આઈસક્રીમ્સ પણ એટલા જ પોપ્યુલર છે. ખાધો છે તમે? યસ, બહુ જ મસ્ત હોય. અને જે રીતે બનાવતો હોય ને, એકદમ ફટાફટ આપણે થાય કે યાર આ કેવી રીતે કરે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય, જોવાની પણ એટલી મજા આવે, અને એટલા બધા ફ્લેવર્સ હોય, અને સુપર ફ્રેશ આઈસક્રીમ, મજા આવી જાય ખાવાની. તો આજે વ્યુઅર્સ ને મજા પડી જાય એવી કઈ રેસિપીઝ છે? તવા આલુ ચાટ છે. તવા આલુ ચાટ? અરે વાહ, ગરમા ગરમ ચાટ, અમેઝિંગ. તો તમે પણ ખુશ થઈ જશો તવા રેસિપી શીખીને. અંગુ તુએ દાળ રસોઈ શોમાં. દીપ્તિબેન, તવા આલુ ચાટ છે, અને બીજી શું સ્પેશિયાલિટી છે? એકદમ ગરમ ગરમ સર્વ થશે, અને ક્રિસ્પી આલુ વિથ ચના. ચના? યસ. અને તીખી મીઠી ચટણી, એટલે લાઈક લિપ સ્મેકિંગ. યસ. ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. એની માટે જોઈશે બટેટા છે, કાબુલી ચણા છે, દાડમ, દહીં, સેવ છે, આદુ અને મરચા, તીખી મીઠી ચટણી, બુંદી, સંચર પાવડર અને ચાટ મસાલો. ઓકે, શરૂ કરીએ તો? યસ, ગેસ ઓન કરીએ. સૌથી પહેલા ઓઇલ લઈશું. અરાઉન્ડ 2 ટેબલસ્પૂન ઓઇલ લઈશું. તવા રેસિપીસ આપણે બહાર ખાઈએ ને તો આપણે બહુ જ અમેઝિંગ લાગતી હોય, પછી એવું થાય કે આ જ વસ્તુ આપણે ઘરે કરીએ તો શું આવો જ ફ્લેવર મળશે. યસ. ઘણી વખત એવું ફીલ થતું હોય આપણને કે બહાર જેવું ટેસ્ટ ઘરે નહીં આવે, બટ ધેટ એક્સ્ટ્રા ચાટ મસાલા, એક્સ્ટ્રા મરચી, એનાથી ટેસ્ટ આવી જાય. ઘરે આપણે થોડા કોન્શિયસ થઈએ મરચીને વાપરતા, પણ બહાર આપણે ખાઈએ છીએ તો ચટાકેદાર ખાઈએ જ છે. એક્ઝેક્ટલી. બટેટા એડ કરીએ. થોડાક હાર્ડ બોઇલ્ડ પોટેટોસ છે, અને 1 કપ જેટલા લઈએ છે. અને આવી ગરમા ગરમ ચાટ છે ને, હંમેશા પાર્ટીઝ માં આપણે એન્જોય કરતા હોઈએ, જ્યારે એ લોકોનું કાઉન્ટર જ અલગ હોય. સાચી વાત છે. બટેટા થોડા ક્રિસ્પી થાય ત્યાર સુધી આપણે અનિયન્સ ચોપ કરી લઈએ. ઓકે. થોડા ક્રિસ્પી અને બ્રાઉન કરવાના છે. ઓકે. આપણે આલુ ટિક્કી ખાતા હોઈએ ને, એવી રીતે. આ રીતે દિલ્હી ચાટ કે પછી ક્રિસ્પી આલુ ટિક્કી ચાટ, જે આપણે લાઈવ કાઉન્ટર્સ પર ખાતા હોઈએ, જ્યારે ઘરે બનાવવાની વાત આવે ને, ત્યારે આપણને એવું થાય કે બનશે કે નહીં બને. આજે આપણે વ્યુઅર્સ ને એ જ બતાવી દઈએ કે બહુ જ ઈઝી છે. યસ. અને આ બધા ઇન્ગ્રેડિયન્ટ છે ને, જનરલી ઘરે હોય જ છે, એટલે આરામથી ક્યારે બી બનાવી શકો. ટમેટોઝ ને બી ઝીણા ઝીણા. હા. આ ચાટ ઘણા લોકો ડુંગળી નથી ખાતા હોતા કે લસણ નથી ખાતા, પણ બટેટા ખાતા હોય છે, તો એમાં ડુંગળીને અવોઇડ કરીને પણ બનાવી શકાય. ઓકે. હવે એની ઉપર આપણે ચના એડ કરીશું. ઓકે. અરાઉન્ડ 1 કપ ચના છે એ લઈ રહ્યા છે. કાબુલી ચણા બી લઈ શકે, દેશી ચણા બી લઈ શકે. એમાં આદુ અને મરચા છે, અને એ કોર્સલી ચોપ કરેલા છે, એ એડ કરવાના છે. જો ના ભાવતા હોય તો ઝીણા બી નાખી શકે કટ કરી. ઓકે. અરાઉન્ડ 1 ટેબલસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન
સંચળ એ બી 1 ટીસ્પૂન થોડીક હળદર નાખીશું અને થોડું ધાણા જીરું સંચળ મીઠું અને ચાટ મસાલો નાખ્યો છે સ્લાઇટલી સોલ્ટ એડ કરીશું એને બોલમાં લઈ લઈએ આ રેસીપીમાં ખાસ ખ્યાલ કરવાનું કે પટેટોઝ થોડાક ક્રંચી હોવા જોઈએ સરસ રોસ્ટ થઈ જશે તો બહુ જ ફાઇન લાગશે એમાં ડુંગળી એડ કરીએ ટમેટો એડ કરીએ તીખી ચટણી મરચા તો નાખ્યા જ છે પણ અગેન થોડીક મીઠી ચટણી અને થોડીક બુંદી એડ કરીશું ઓકે અરાઉન્ડ 2 ટેબલ સ્પૂન્સ અને થોડીક સેવ મિક્સ કરીએ લીંબુનો રસ એડ કરીએ અરાઉન્ડ 1 ટેબલ સ્પૂન આમાં થોડો પાણીપુરીનો કાળો મસાલો નાખીએ તો મસ્ત લાગે આ બધી વસ્તુ આપણને જેવું ગમે ને એવું કરી શકીએ સર્વ કરીએ સર્વ કરવા માટે મેં પૂરી લીધી છે પાણીપુરીની પૂરીને મેં કટ કરી લીધી છે ઓકે એની ઉપર થોડુંક દહીં નાખીએ ઓકે થોડીક મીઠી ચટણી થોડીક તીખી ચટણી થોડાક દાડમના દાણા થોડીક સેવ બુંદી થોડીક કોથમીરથી ગાર્નિશ કરીએ તો તૈયાર છે એકદમ ગરમા ગરમ તવા આલુ ચાટ અને સર્વડ ના પૂરી યસ અમેઝિંગ તવા આલુ ચાટ બનાવવા માટે જોઈશે તેલ 2 ટેબલ સ્પૂન બાફેલા બટાકા 1 કપ બાફેલા કાબુલી ચણા 1 કપ આદુ મરચા 1 ટેબલ સ્પૂન ચાટ મસાલો 1 ટીસ્પૂન સંચળ 1 ટીસ્પૂન હળદર 1/2 ટીસ્પૂન ધાણા જીરું 1/2 ટીસ્પૂન મીઠું સ્વાદ પ્રમાણે ચાટ એસેમ્બલ કરવા માટે જોઈશે સમારેલી ડુંગળી સમારેલા ટામેટા તીખી ચટણી ગળી ચટણી તીખી બુંદી સેવ દહીં લીંબુનો રસ પાણીપુરીની પૂરી અને દાડમ તવા આલુ ચાટ બનાવવાની રીત તવા ઉપર તેલ લઈ તેમાં બટાકાને સાંતળી લો હવે તેમાં ચણા મિક્સ કરી આદુ મરચા ચાટ મસાલો સંચળ હળદર ધાણા જીરું અને મીઠું ઉમેરી સાંતળી લો મિશ્રણને બાઉલમાં કાઢી તેમાં ડુંગળી ટામેટા લીલી ચટણી ગળી ચટણી બુંદી સેવ અને લીંબુનો રસ મિક્સ કરી મિશ્રણને પૂરીમાં ભરી ઉપરથી દહીં રેડી ચાટ એસેમ્બલ કરી સર્વ કરો તો તૈયાર છે ટેસ્ટી તવા આલુ ચાટ તમે ગરમા ગરમ સ્પાઈસી હોટ પ્લેટર્સ તો ટ્રાય કર્યા હશે ગરમા ગરમ હલવો પણ ખાધો હશે પણ મીઠાઈ પ્લેટર ટ્રાય કર્યું છે તવા ઉપર દીપ્તિબેન એકદમ અનયુઝ્યુઅલ રેસિપી છે મીઠાઈ પ્લેટર અને એ પણ તવા ઉપર રાઈટ હા એ કેવી લાગશે બહુ જ ફાઇન લાગશે મેઇન ઇન્ગ્રેડિયન્ટ રબડી છે અને જે વસ્તુ સાથે રબડી ખવાય એ બધી આપણે બનાવીશું વાવ અમેઝિંગ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ એની માટે આપણે એક પૂડા બનાવીશું એની માટે જોઈશે મેંદો છે ક્રીમ છે અને બેકિંગ પાવડર એના સિવાય રબડી રેડી છે પનીર છે શાહી ટુકડા બનાવીશું એટલે બ્રેડના સ્લાઇસીસ છે પાઇનેપલ છે એપલ છે એક મીઠાઈ છે એકમ્પેનિમેન્ટમાં જલેબીની સ્ટિક્સ છે અને ચાસણી છે અને ઘી છે
સખત અનયુઝ્યુઅલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આ તો ઇન્ડિવિડ્યુઅલ ખવાતું હોય ને, બરફી, જલેબી કે શાહી ટુકડા. પણ એકચ્યુઅલી કેવું છે કે આ આપણે પાર્ટીમાં રાખીએ ને તો રબડી સર્વ કરો અને એની સાથે જે એકમ્પેનિમેન્ટ એમને જોઈતા હોય એ આપણે આપી શકીએ. વાવ, સ્ટાર્ટ કરીએ તો. યસ, સૌથી પહેલા આપણે પૂડાનો ડો બનાવીએ છીએ. 3 ટેબલસ્પૂન મેંદો લેવાનું છે, એમાં 2 ટેબલસ્પૂન ક્રીમ, આ કુકિંગ ક્રીમ છે, 1 ચપટી બેકિંગ પાવડર, એનાથી પૂડા થોડાક ફ્લફી થશે, અને થોડું પાણી એડ કરીશું. આનું બેટર કેવું બનાવવાનું? પોરિંગ કન્સિસ્ટન્સી પર થોડુંક થીક, કેક નું બેટર હોય ને કેવું. આપણે માલપુઆ બનાવીએ ને તો એમાં પ્રી પ્રેપરેશન જોઈએ, અને આ પોડા એકદમ ઇન્સ્ટન્ટ છે અને ક્રીમ ના લીધે એકદમ સ્પોન્જી બનશે. આ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તવા પર થોડું ઘી લઈશું. આપણે લગનમાં ક્યારેક બી જઈએ ને તો તવા મીઠાઈ બનતી હોય ને, વોલનટ હલવો, અંજીર હલવો, જુદા જુદા હોય. યસ, જલેબી હોય, જલેબી બનતી હોય, એની સાથે રબડી સર્વ કરતા હોય, તો આ એક સરસ વેરિએશન છે અને એકદમ ડિફરન્ટ. નાના નાના પૂડા બનાવવાના છે. એકદમ મિની સાઈઝ. યસ, અને પુલાને કેવા થવા દેવાના છે? લાઈટ ગોલ્ડન થશે એટલે ફ્લિપ કરી. અને આમાં આપણે સુગર કે કશું એડ નથી કર્યું? ના, આપણે સુગર સિરપ બનાવેલી છે. ઓકે, એ આપણે પછી ઉપરથી પોર કરી. બસ આવા કરવાના છે. ઓકે, એને હવે આપણે સાઈડ પર કરી દઈએ એટલે નીચેથી થોડાક હજી ગોલ્ડન થઈ જશે. સેમ પેન પર થોડું ઘી લઈશું. અને આ બ્રેડ ના સ્લાઇસીસ ને મેં હાર્ટ શેપ કટ કરી લીધા છે. ઓકે, હવે શાહી ટુકડા બની રહ્યા છે. યસ, ઓકે. બ્રેડ ને પણ ગોલ્ડન થવા દેવાની. હા, એટલે જેનો સ્વીટ ટૂથ હશે ને એને તો આમાં મજા પડી જશે. મજા પડી જશે. યસ, આને બી સાઈડ પર મૂકી દઈએ. ઓકે, આમાં આપણે એપલ નો યુઝ કરીએ છે. થોડુંક આ ડિશ ને યુ નો ફ્રૂટી ટેસ્ટ આપશે અને થોડુંક લાઇટર બનાવશે. ઓકે, એના વેજીસ કટ કરી લઈએ. ઓકે, થોડી થીક. યા, રાઈટ, એને બી આપણે તવા પર મૂકી દઈશું અને થોડા ગ્રિલ થવા દઈશું. ઓકે, અહીંયા તો એટલો ટ્રેન્ડ નથી પણ ફોરેન કન્ટ્રીઝમાં આજે ગ્રિલ્ડ ફ્રૂટ્સ ખાવાનો ખૂબ જ ટ્રેન્ડ છે. એમાં બી પીચ છે અને એ લોકો બહુ જ સરસ છે ને ગ્રિલ પેન પર, અને બહુ જ યમી લાગે છે. અને ધેન એના ઉપર એ લોકો હની કે કોઈક સોસ ડ્રિઝલ કરી દે, ઇવન મેપલ સિરપ પણ હોય. યસ, એને બી સાઈડ પર લઈ લેવાનું છે અને બહુ ગ્રિલ નથી કરવાનું. થોડુંક અગેન તવાને ગ્રીસ કરીશું અને પાઇનેપલ ના સ્લાઇસ મૂકીશું. અને પાઇનેપલ કાચું ક્યારે બી નહીં લેવાનું, નહીં તો એ રબડી ને બિટર કરી નાખશે. એટલે ઈધર સુગર સિરપ માં કોટ કરેલા હોય અને કા પછી ટેન્ડ પાઇનેપલ લઈ લેવાનું. ગેસ ઓફ કરીએ. ઓકે, મસ્ત સુગંધ આવે છે પાઇનેપલ ગ્રિલ થાય છે તો. હવે એને થોડુંક અરેન્જ કરી લઈએ. હા,
આ સુગર સિરપ છે અને એને આપણે પોડલા ઉપર પોર કરીશું અને શાહી ટુકડા ઉપર પણ. આપણી જે રબડી બનાવી છે એ એકદમ માઇલ્ડ સ્વીટ છે. અને આ પણ એકદમ ફ્લેટ ટેસ્ટ છે ને, એટલે થોડુંક સ્વીટનેસ સરસ લાગશે. વચ્ચે રબડી પોર કરીશું. આ મીઠાઈ છે, તમે કોઈ બી મીઠાઈ યુઝ કરી શકો છો. ઓકે, અત્યારે મેં પિસ્તા માવા બરફી લીધી છે. અને રબડી કઈ રીતે બનાવી છે? મિલ્ક ને રિડ્યુસ કર્યું છે અને એની અંદર થોડુંક મિલ્ક પાવડર અને સુગર એડ કર્યું છે અને એને વધારે ટાઈમ માટે ગેસ પર કુક કર્યું છે. આ જલેબીની સ્ટિક્સ બનાવી છે, રાઉન્ડ જલેબી ના બનાવીને લાંબી સ્ટિક્સ કરી દીધી છે. ઓકે, બધું અરેન્જ કરી દેવાનું. યસ. ઓકે, થોડાક નટ્સ મૂકીશું. મીઠાઈ પ્લેટર છે તો નટ્સ તો જોઈએ છે. એને દાડમ થી ગાર્નિશ કરીએ. અને શાહી ટુકડા છે એટલે રોઝ પેટલ્સ. હવે એને સર્વ કરીએ. તમારી પાસે નાની સીગડી હોય કે નાનું પોર્ટેબલ સ્ટવ હોય તો એની ઉપર સર્વ કરીએ તો એકદમ ગરમા ગરમ તવા રેસીપી બધા એન્જોય કરી શકશે. અને રબડી એની મેતે થોડીક થીક થશે અને ગરમ ગરમ બધાને તમે સર્વ કરી શકો છો. ઇવન વચ્ચે મૂકી દો તો બી મજા આવે ને, ત્રણ ચાર જણા બેઠા હોય તો. ફોન્ડ્યુ પોટ ની દેસી ફોન્ડ્યુ પોટ. તો તૈયાર છે તવા મીઠાઈ પ્લેટર. યસ, એન્ડ લેટ્સ ટ્રાય ઇટ. યસ. તવા મીઠાઈ પ્લેટર બનાવવા માટે જોઈશે પાનકેક બનાવવા માટે મેંદો 3 ટેબલ સ્પૂન, ક્રીમ 2 ટેબલ સ્પૂન, બેકિંગ પાવડર ચપટી, પાણી જરૂર મુજબ, ઘી જરૂર મુજબ, સુગર સિરપ જરૂર મુજબ. અકમ્પનીમેન્ટ માટે જોઈશે બ્રેડ, સફરજનની સ્લાઈસ, પાઇનેપલની સ્લાઈસ, પિસ્તા માવા બરફી, રબડી, જલેબીની સ્ટિક્સ, નટ્સની કતરણ અને દાડમના દાણા. તવા મીઠાઈ પ્લેટર બનાવવાની રીત: એક બાઉલમાં મેંદો લઈ તેમાં ક્રીમ, બેકિંગ પાવડર અને પાણી લઈ મિક્સ કરી ખીરું તૈયાર કરો. તવા ઉપર ઘી લઈ ખીરાના પાનકેક્સ ઉતારી લો. હવે તવા પર ઘી લઈ બ્રેડના રાઉન્ડ્સને શેકી લો. ત્યારબાદ સફરજનની સ્લાઈસ અને પાઇનેપલની સ્લાઈસને પણ શેકી લો. હવે પાનકેક અને ફ્રૂટ્સ ઉપર સુગર સિરપ પોર કરી રબડી લઈ માવા બરફી, જલેબીની સ્ટિક્સ મૂકી નટ્સ ભભરાવી, દાડમના દાણા ભભરાવી તવા મીઠાઈ પ્લેટરને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ડિલિશિયસ તવા મીઠાઈ પ્લેટર. ઇડલી એ સાઉથ ઇન્ડિયન ઘરમાં બ્રેકફાસ્ટમાં સર્વ થતી એક સરસ મજાની વાનગી છે. નોટ ઓન્લી સાઉથ ઇન્ડિયા પણ આપણા ઘરની અંદર પણ વારંવાર ઇડલી સાંભાર બનતો જ હોય છે. પણ સાંભાર તો આપણે એ ટુ ઝેડ પ્રોસેસ કરીને ઘરે બનાવી લઈએ છીએ, પણ જ્યારે ઇડલી ઘરે બનાવવાની વાત આવે ત્યારે ખીરું બજારમાંથી લાવીને જ રેસીપી બનાવવાની હોય છે. ઘણી વખત મારી પાસે પણ વ્યુઅર્સ આવતા હોય છે એ ડિમાન્ડ લઈને, ક્વેરી લઈને કે રશ્મિબેન ઇડલી સંભાર શીખવાડો ને, કારણ કે ઇડલી છે એ સોફ્ટ થતી જ નથી, હાર્ડ થઈ જાય છે. ઘણી વખત આપણા શોની અંદર પણ ઘણા બધા વ્યુઅર્સ છે લેટર લખીને જણાવતા હોય છે કે ઇડલી સંભાર બનાવતા શીખવાડો, ઢોસા શીખવાડો, આ બધું પ્રોપર બનતું નથી. એટલે જ આજે હું તમને ઇડલી સંભાર બનાવતા શીખવવાની છું. સૌથી પહેલાં આપણે સંભાર બનાવીએ. સાંભાર એ નોર્મલી જે આપણે ઘરે બનાવતા હોઈએ છીએ, બજારમાં ખાતા હોઈએ છીએ એનાથી થોડો હટકે છે. એટલે કે આજે જે હું સાંભાર બનાવવાની છું એ છે કેરાલિયન સાંભાર. નોર્મલ સાંભાર કરતાં કેરાલિયન સાંભાર એની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ પડે છે એનાથી તદ્દન અલગ પડે છે. એનું રીઝન છે કે નોર્મલ સાંભારની અંદર આપણે 2-4 ઇન્ગ્રીડિયન્ટ એડ કરતા હોઈએ છીએ, 2-4 વેજીટેબલ્સને એડ કરતા હોઈએ છીએ. જ્યારે કેરલમાં આ સાંભાર બને છે ત્યારે એની અંદર ભીંડા, ટિંડોરા, ગવાર, પછી રીંગણ, બટેટા, મૂળા આ બધા જ વેજીટેબલનો યુઝ થાય છે.
એટલે એકદમ ડિફરન્ટ છે. પ્લસ એની અંદર જે મસાલા એડ કરવામાં આવે છે એમાં જે સંભાર ઉકળતો હોય ત્યારે મસાલો અલગથી એડ કરવામાં આવે છે અને એનો વઘારનો મસાલો પણ અલગથી બનાવવામાં આવે છે. એટલે આપણે સૌથી પહેલા સંભાર બનાવતા પહેલા મસાલાથી શરૂઆત કરીએ. સૌથી પહેલા જે આપણે મસાલો બનાવીએ છીએ એ સાંભારને ઉકળતી વખતે એડ કરવાનો હોય છે એ બનાવીએ. એ માટે આપણને ચણાની દાળ જોઈશે, સૂકા ધાણા જોઈશે અને લાલ મરચા જોઈશે. આ ત્રણેયને રોસ્ટ કરવાના છે. પહેલા એ કરીએ, ગેસ ઓન કરીએ. એક ટીપા જેટલું જ તેલ લઈએ છીએ, વધારે નથી લેવાનું. એની અંદર 2-3 ટેબલ સ્પૂન ચણાની દાળ લઈએ છીએ. આ સાંભારને ઉકાળતી વખતે એડ કરવાનો મસાલો છે એટલે એની અંદર ચણાની દાળ લઈએ છીએ. ચણાની દાળથી સાંભારની અંદર ખૂબ સરસ મજાની થિકનેસ આવી જાય છે એટલે ચણાની દાળનો યુઝ થાય છે. એકદમ પિંક થાય ત્યાં સુધી એને શેકવાની છે. દાળ સહેજ શેકાવાની સ્ટાર્ટ થાય એટલે એની અંદર સૂકા લાલ મરચા એડ કરીએ છીએ. 3-4 નંગ સૂકા લાલ મરચા એડ કરીએ છીએ અને 1 ટેબલ સ્પૂન સૂકા ધાણા એડ કરીએ છીએ. બરાબર શેકી લઈએ. સૂકા ધાણા લાલ મરચા આ બંને ક્રસ થશે એક સાથે એટલે જ્યારે આપણે એને સંભારમાં એડ કરીશું એનાથી એની ફ્લેવર બહુ જ સરસ આવે છે. બધું જ બરાબર શેકાઈ ગયું છે. ગેસ ઓફ કરીએ. આ મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર આવે એટલું ઠંડુ કરવાનું છે. આ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ઉકાળવાનો જે મસાલો છે એ બનાવી લઈએ. ગેસ ઓન કરીએ. ફરીથી 1 ડ્રોપ જેટલું ઓઇલ લઈએ છે. 2 ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ લઈએ છે. સાથે 6-8 નંગ લવિંગના લઈએ છે અને 4-5 ટુકડા તજના લઈએ છે. દાળ પિંક થાય એટલી શેકવાની છે. બે નંગ સૂકા લાલ મરચા છે એને તોડીને એની અંદર એડ કરીએ છે અને હવે બધું જ બરાબર શેકી લઈએ. પ્રોપર શેકાઈ ગયું છે. એને પણ એક બાઉલમાં લઈ લઈએ. આ મસાલો પણ રૂમ ટેમ્પરેચર પર આવે એટલો ઠંડો કરવાનો છે. એ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે જે અગાઉ મસાલો બનાવેલો હતો એ ઠંડો થઈ ગયો છે. એને ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડ કરીએ. મસાલાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. આ મસાલાને તમે 2-3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. એર ટાઇટ કન્ટેનરની અંદર ભરી અને રૂમ ટેમ્પરેચર પર જ રાખવાનો છે તો પણ એ બગડતો નથી, બહુ સરસ એનો ઉપયોગ થઈ શકે છે. હવે જે આપણે ઉકાળવાનો મસાલો બનાવેલો હતો એને ગ્રાઇન્ડ કરીએ. ગ્રાઇન્ડ કરી લઈએ. આ મસાલો પણ સરસ ગ્રાઇન્ડ થઈ ગયો છે. એક બાઉલમાં લઈ લઈએ. બંને મસાલા રેડી થઈ ગયા છે. હવે આપણે સાંભાર બનાવીશું. ગેસ ઓન કરીએ.
એક કપ બાફીને ક્રશ કરેલી તુવેરની દાળ લઈએ છે. દોઢથી બે કપ જેટલું પાણી એડ કરીએ. મીઠું સ્વાદ પ્રમાણે હાફ ટીસ્પૂન હળદર લઈએ છે. એક ટીસ્પૂન લાલ મરચું, હાફ ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીએ છીએ. ઉકાળતી વખતે એડ કરવાનો જે મસાલો બનાવ્યો હતો એ એક ટીસ્પૂન થી દોઢ ટીસ્પૂન જેટલો એડ કરીએ છીએ. બે ટેબલ સ્પૂન ચોપ કરેલા ટામેટા લઈએ છીએ. નોર્મલ સાંભાર બનતો હોય તો એની અંદર ખટાશની સાથે ગળપણનો ઉપયોગ કરવામાં નથી આવતો, પણ કેરાલિયન સાંભારની અંદર ગળપણ પણ થોડું યુઝ કરવામાં આવે છે. એટલે અત્યારે ખજૂર અને આંબલીની જે ચટણી બનાવેલી હોય એ એની અંદર એડ કરીએ છીએ, અબાઉટ બે ટેબલ સ્પૂન જેટલી. એક ટીસ્પૂન લીંબુનો રસ એડ કરીએ છીએ. આદું અને મરચાંની પેસ્ટ છે એક ટીસ્પૂન એડ કરીએ, સાથે લીલા ધાણા એડ કરીએ છીએ એક ટેબલ સ્પૂન. બધું જ બરાબર હલાવી લઈએ. કેરાલિયન સાંભાર બનાવતા હોય અને એની અંદર વેજીટેબલ્સ એડ ન કરીએ તો સાંભાર બનાવ્યો જ ન કહેવાય. એટલા માટે હવે એની અંદર થોડા વેજીટેબલ્સ એડ કરીએ છીએ. વેજીટેબલ્સમાં મેં બાફેલા સરગવો લીધો છે, બટેકા છે, દૂધી છે અને ફ્લાવર છે. એ સાથે તમે વટાણા છે, કોળું છે, મૂળા છે, આ બધું જ એની અંદર એડ કરી શકો છો, ઇવન ભીંડા પણ. અત્યારે હાફ કપ જેટલા વેજીટેબલ્સ એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. સાંભારને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દેવાનો છે. સાંભારનો એક ઉભરો આવી ગયો છે, હવે એના વઘારની તૈયારી કરીએ. બે ટેબલસ્પૂન તેલ લઈએ છે. રાઈ એડ કરીએ છીએ હાફ ટીસ્પૂન, હાફ ટીસ્પૂન જેટલી આખી મેથી એડ કરીએ છીએ. હાફ ટીસ્પૂન જેટલું જીરું એડ કરીએ છીએ. એક નંગ સૂકું લાલ મરચું, 4-5 પાન લીમડાના એડ કરીએ છીએ. અને 2 ટેબલસ્પૂન બારીક ચોપ કરેલી ઓનિયન લઈએ છીએ. સાથે એક ડુંગળીના મોટા ટુકડા કરેલા છે એ પણ એડ કરીએ છીએ. બધું જ પ્રોપર સાતળી લઈએ. ઓનિયન સહેજ ટ્રાન્સપરન્ટ થાય, બારીક ચોપ કરેલી ઓનિયન છે એને જ જોવાની છે. મોટા ટુકડા કરેલા છે એ ઉકળતી વખતે પ્રોપર કૂક થઈ જશે. નાની ડુંગળી છે બારીક ચોપ કરેલી, એ સહેજ ટ્રાન્સપરન્ટ થાય એટલે એની અંદર ઉકાળવાનો જે મસાલો બનાવેલો છે એ એડ કરીએ છીએ. 1 ટેબલસ્પૂન મસાલો એડ કરવાનો છે. હલાવી લઈએ. એકાદ મિનિટ માટે એને હલાવતા રહેવાનું છે. હવે આ વઘારને આપણે ઉકળતી દાળમાં એડ કરી દઈએ. એકવાર હલાવી લઈએ. ફરીથી થોડું પાણી એડ કરીએ છીએ. આ સંભારને 15-20 મિનિટ માટે ઉકળવા દેવાનો છે એકદમ સ્લો ફ્લેમ પર. સરસ સુગંધ આવી રહી છે અને આ સુગંધ અડોશી પડોશી બધાને પહોંચી ગઈ છે અને એ લોકોએ તો કહી દીધું છે કે આજે સાંજે તમારે ત્યાં ડિનર માટે અમે ઇડલી સંભાર ખાવા માટે આવવાના છીએ. ઓકે, ચલો તો હવે ઇડલી બનાવવાની શરૂઆત કરીએ. ખીરું લઈ લઈએ.
ઓ નો, ખીરું તો આટલું જ છે અને આવવાના છે 8-10 જણા. હવે શું કરું? કરીએ કંઈક જુગાડ કરીએ. આપણી પાસે ખીરું આટલું જ છે, તો હવે ઇન્સ્ટન્ટ ખીરું બનાવીએ. શેમાંથી બતાવી દઉં તમને. મારી પાસે ગ્રાઇન્ડ કરેલા પૌઆ પડ્યા છે અને સાથે થોડો ઇડલીનો રવો પડ્યો છે. આનાથી કામ થઈ જશે. આપણે આમાંથી જ ખીરું બનાવીએ. ગ્રાઇન્ડ કરેલા પૌઆ લઉં છું, અબાઉટ 1/2 કપ જેટલા. એની અંદર 1/2 કપ જેટલું દહીં એડ કરું છું. મિક્સ કરી લઈએ. પૌઆમાંથી ઇડલી બનાવીશું, તે છતાં ટેક્સચર, ટેસ્ટ બધું જ સેમ નોર્મલ ઇડલી જેવું જ રહેશે. કોઈને ખબર બી નહીં પડે કે આ ઇડલી શેમાંથી બની છે. ઢાંકીને એને 5-1 મિનિટ માટે રેસ્ટ આપીએ છીએ. 5 મિનિટ થઈ ગઈ છે. મિશ્રણને હલાવી લઈએ. 5-1 મિનિટ પછી પૌઆ છે એ ફૂલીને ડબલ થઈ જાય છે, કારણ કે એની અંદર જે દહીં એડ કરેલું છે એ પ્રોપર એબ્ઝોર્બ કરી લેશે અને મિશ્રણ છે એકદમ ડ્રાય બની જશે. હવે એની અંદર ફરીથી 1/2 કપ જેટલું દહીં એડ કરીએ છીએ અને 1/4 કપ જેટલો ઇડલીનો રવો એડ કરીએ છીએ. આ ઇડલીનો રવો એ બીજું કાંઈ જ નથી પણ રાઈસની ઉપર પ્રોસેસ કરવામાં આવે છે, એને બોઇલ કરવામાં આવે છે અને પછી એને ગ્રાઇન્ડ કરી દેવામાં આવે છે. ઇડલીનો રવો છે એ સોક થવામાં એકદમ ફાસ્ટ છે, ઇઝીલી સોક થઈ જાય છે અને એમાંથી બનતી વાનગી છે એકદમ સોફ્ટ રેડી થાય છે. હલાવી લઈએ. અત્યારે મિશ્રણમાં થોડું પાણી એડ કરીશું જેથી આપણે જે કન્સિસ્ટન્સી જોઈએ છે એ મળી જાય. ફરીથી ઢાંકીને એને 5-1 મિનિટનો રેસ્ટ આપીએ છીએ. 5 મિનિટ થઈ ગઈ છે. ફરી થોડું પાણી એડ કરવાની જરૂર છે. થોડું પાણી એડ કરીએ. આપણે જ્યારે કોરા ઇન્ગ્રેડિયન્ટ એટલે કે ઇડલીનો રવો અને પૌઆ મિક્સ કર્યા હતા ત્યારે એનું પ્રમાણ અબાઉટ 1-1.25 કપ જેટલું હતું. જ્યારે એ સોક થઈને રેડી થાય છે અબાઉટ 10-1 મિનિટ પછી ત્યારે એનું પ્રમાણ છે એ ખાસું વધી જાય છે, અબાઉટ ડબલ કરતાં પણ વધારે થઈ જાય છે. એટલે તમે જોઈ શકો છો કે મિશ્રણ છે અબાઉટ 2 કપથી પણ વધારે મિશ્રણ થઈ ગયું છે, પ્રોપર મિક્સ થઈ ગયું છે. આ ઇડલીને આપણે નોર્મલ ઇડલી બનાવીએ છીએ એવી પ્લેન ઇડલી નથી બનાવતા, પણ કાંચીપુરમની એની ફ્લેવર આપીએ છીએ. એટલે કે કાંચીપુરમ ઇડલીનો જે વઘાર થાય છે એ વઘાર કરી અને આની અંદર પોર કરવાનો છે. એના માટે એક પેન લઈ લઈએ. કાંચીપુરમ ઇડલીને કાંચી ઇડલી અથવા તો કાંજીવરમ ઇડલી પણ કહેવામાં આવે છે, કારણ કે એ તામિલનાડુના કાંચીપુરમ ગામની સ્પેશિયાલિટી છે. આ ઇડલીના વઘારમાં ઓલવેઝ ઘીનો યુઝ થાય છે. 1 ટેબલસ્પૂન ઘી લઈએ છીએ. ઘી ગરમ થાય એટલે એની અંદર 1 ટેબલસ્પૂન ચણાની દાળ એડ કરીએ છીએ. ચણાની દાળને શેકી લેવાની છે. ચણાની દાળ સહેજ શેકાય એટલે એની અંદર અડદની દાળ એડ કરીએ છીએ 1 ટીસ્પૂન. હવે એની અંદર જીરું એડ કરીએ છીએ 1/2 ટીસ્પૂન, 1/2 ટીસ્પૂન રાઈ, 1 નાનું એવું લીલું મરચું લીધું છે બારીક ચોપ કરીને એ એડ કરીએ છીએ. 8-10 લીમડાના પાન એડ કરીએ છીએ. 1 ચપટી હિંગ એડ કરીએ છીએ. હલાવી લઈએ. અને લાસ્ટમાં કાજુ એડ કરીએ છીએ, કાજુના ટુકડા 1 ટીસ્પૂન જેટલા. વઘારને ઇડલીનું જે આપણે ખીરું બનાવ્યું છે એમાં પોર કરીએ છીએ. મિક્સ કરી લઈએ. લાસ્ટમાં ફ્લેવર માટે આદુ એડ કરીએ છીએ.
एक इंच आदू नो टुकड़ो लीधो छे एने ग्रेट करीने एड करिए। स्वाद प्रमाणे मीठू एड करिए छे। बराबर मिक्स करी लईए। હવે ઇડલી મૂકવાની છે સ્ટીમ થવા માટે, એની પ્રોસેસ કરીએ। સ્ટીમરમાં ઇડલીનો મોલ્ડ મૂકીને રાખેલો છે, એને તેલથી ગ્રીસ કરીએ। એક ચપટી જેટલો ફ્રૂટ સોલ્ટ એડ કરીએ છે। મિક્સ કરી લઈએ। બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીએ છે। ઇડલીના મોલ્ડમાં મૂકીએ। એને હળવા હાથે પ્રેસ કરી અને ઇડલીનો શેપ આપી દેવાનો છે। સાથે થોડી પ્લેન ઇડલી પણ મૂકીએ। ઇડલીના બેટરમાં એક ટીસ્પૂન જેટલું આપણે એની અંદર ફ્રૂટ સોલ્ટ એડ કરીએ છે। સહેજ પાણી એડ કરીએ, હલાવી લઈએ, મોલ્ડમાં મૂકીએ। ઢાંકીને એને 15-20 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ છે। ઇડલી સ્ટીમ થઈને રેડી થઈ ગઈ છે અને મોલ્ડમાંથી લઈ લીધી છે। આ નોર્મલ ઇડલી છે અને આ કાંચીપુરમ ઇડલી છે। બંનેના લુકને જોઈને તમને બિલકુલ ખબર નહીં પડે કે આ કયા પ્રકારના બેટરમાંથી બનાવેલી છે, એટલે કે પૌવામાંથી બનાવેલી છે કે નોર્મલ જે આપણે બેટર વાપરીએ છીએ એમાંથી બનાવેલી છે। હવે એને સર્વ કરીએ। પહેલા જે નોર્મલ ઇડલી બનાવી છે એ સર્વ કરીએ છીએ। હવે જે પૌહાની કાંચીપુરમ ઇડલી બનાવી છે એ સર્વ કરીએ। સાથે સંભાર સર્વ કરવાનો છે। સંભારને સર્વ કરતા પહેલા એની અંદર થોડું નાળિયેર એડ કરીએ છીએ, 1/2 ટીસ્પૂન જેટલું જ, અને આ લાસ્ટમાં જ એડ કરવાનું જેથી નાળિયેરની જે પ્રોમિનન્ટ ફ્લેવર છે એ એની અંદર આવે। હલાવી લઈએ। 20-25 મિનિટ ઉકળ્યા પછી સંભારની જે થિકનેસ છે એ બહુ જ સરસ થઈ ગઈ છે। ગેસ ઓફ કરીએ। સંભારને એક બાઉલમાં લઈ લઈએ। સંભાર સાથે ઇડલી અને ઇડલી પણ બે ફ્લેવરની, એટલે ખાવાની ખૂબ જ મજા આવશે ને। આજે મારા પડોશી જે લોકો જમવા આવવાના છે એ લોકોને તો આજે જલસા પડી જવાના છે। સંભાર સર્વ કરેલો છે એને ધાણાની પાંદડીથી ગાર્નિશ કરીએ છીએ, અને ઇડલીની સાથે જ્યાં સુધી મુલગાપુડી પાવડર એને સર્વ ન કરવામાં આવે ત્યાં સુધી ઇડલીની રંગત અધૂરી છે। થોડો મુલગાપુડી પાવડર સર્વ કરીએ છીએ। સરસ મજાનો કેરાલિયન સાંભાર, એની સાથે પ્લેન ઇડલી અને એની સાથે કાંચીપુરમ ફ્લેવરની કાંચીપુરમ ઇડલી, અને એ પણ પોહામાંથી બનેલી, તો રેડી છે। કેરેલિયન સાંભાર અને કાંચીપુરમ ઇડલી તેમજ સાદી ઇડલી બનાવવા માટે જોઈશે। કેરેલિયન સંભાર બનાવવા માટે જોઈશે તેલ 1-2 ટીપા, ચણાની દાળ 2 ટેબલ સ્પૂન, સુકા લાલ મરચા 3-4 નંગ, આખા ધાણા 1 ટેબલ સ્પૂન, અડદની દાળનો મસાલો બનાવવા માટે જોઈશે તેલ 1-2 ડ્રોપ, અડદની દાળ 2 ટેબલ સ્પૂન, લવિંગ 6-7 નંગ, તજ 4-5 ટુકડા, સુકા લાલ મરચા 2 નંગ। સાંભાર બનાવવા માટે જોઈશે બાફીને ક્રશ કરેલી દાળ 1 કપ, પાણી 2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 1/2 ટીસ્પૂન, લાલ મરચું 1 ટીસ્પૂન, ધાણા જીરું 1/2 ટીસ્પૂન, ચણાની દાળનો મસાલો 1/2 ટીસ્પૂન, સમારેલા ટામેટા 2 ટેબલ સ્પૂન, ગળી ચટણી 2 ટેબલ સ્પૂન,
લીંબુનો રસ 1 ટીસ્પૂન, આદુ મરચાંની પેસ્ટ 1 ટીસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન, સરગવો, દૂધી અને ફ્લાવર 1/2 કપ, નારિયેળનો છીણ જરૂર મુજબ, વઘાર માટે જોઈશે તેલ 2 ટેબલસ્પૂન, રાઈ 1/2 ટીસ્પૂન, મેથી 1/2 ટીસ્પૂન, જીરું 1/2 ટીસ્પૂન, સૂકા લાલ મરચાં 1 નંગ, મીઠો લીમડો 4-5 પાન, બારીક સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, સ્લાઈસ ડુંગળી 1 નંગ, અડદની દાળનો મસાલો 1 ટેબલસ્પૂન. કાંચીપુરમ ઇડલી બનાવવા માટે ક્રશ કરેલા પૌઆ 1/2 કપ, દહીં 1/2-1 કપ, ઇડલીનો રવો 1/4 કપ, પાણી જરૂર મુજબ, ઘી 1 ટેબલસ્પૂન, ચણાની દાળ 1 ટેબલસ્પૂન, અડદની દાળ 1 ટીસ્પૂન, જીરું 1/2 ટીસ્પૂન, રાઈ 1/2 ટીસ્પૂન, બારીક સમારેલા લીલા મરચાં 1 નંગ, મીઠો લીમડો 8-10 પાન, હિંગ ચપટી, કાજુના ટુકડા 1 ટીસ્પૂન, આદુ 1 ટુકડો, મીઠું સ્વાદ પ્રમાણે, ક્રૂડ સોલ્ટ 1/2 ટીસ્પૂન. સાદી ઇડલી બનાવવા માટે જોઈશે ઇડલીનું ખીરું 1 કપ, ક્રૂડ સોલ્ટ 1 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ. કેરેલિયન સંભાર બનાવવાની રીત. એક પેનમાં તેલ લઈ તેમાં ચણાની દાળને શેકી લો. હવે તેમાં સૂકા લાલ મરચાં અને ધાણાને પણ શેકી લો. હવે મસાલાને થોડો ઠંડો કરી ક્રશ કરી લો. હવે એક પેનમાં તેલ લઈ તેમાં અડદની દાળ, લવિંગ, તજ અને સૂકા લાલ મરચાંને પણ શેકી લો. મસાલો થોડો ઠંડો થાય એટલે તેને ક્રશ કરી લો. હવે એક પોટમાં બાફીને ક્રશ કરેલી દાળ લઈ તેમાં પાણી, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, અડદની દાળનો મસાલો, ટામેટા, ગળી ચટણી, લીંબુનો રસ, આદુ મરચાંની પેસ્ટ અને કોથમીરને મિક્સ કરી લો. હવે મિક્સ વેજીટેબલ ઉમેરી મિક્સ કરી 5 મિનિટ માટે કુક કરી લો. હવે એક પેનમાં તેલ લઈ તેમાં રાઈ, મેથી, જીરું, સૂકા લાલ મરચાં, મીઠા લીમડાના પાન, સમારેલી ડુંગળી અને ડુંગળીના ટુકડા લઈ ડુંગળી થોડી સંતરાય એટલે મસાલો ઉમેરી વઘારને દાળમાં ઉમેરી પાણી મિક્સ કરી 10-15 મિનિટ માટે કુક કરી લો. કાંચીપુરમ ઇડલી અને સાદી ઇડલી બનાવવાની રીત. એક બાઉલમાં પૌઆનો ભૂક્કો અને દહીં લઈ મિક્સ કરી લો. હવે ફરીથી તેમાં દહીં ઉમેરી ઇડલીનો રવો અને પાણી ઉમેરી ઢાંકી દઈ 5-1 મિનિટ માટે રેસ્ટ આપો. 5 મિનિટ બાદ જરૂર પડે તો પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે એક પેનમાં ઘી લઈ તેમાં ચણાની દાળને શેકી લો. ત્યારબાદ તેમાં અડદની દાળ શેકી, જીરું, રાઈ, લીલા મરચાં, મીઠા લીમડાના પાન, હિંગ અને કાજુના ટુકડાનો વઘાર કરી વઘારને ખીરામાં ઉમેરી મિક્સ કરી લો. ખીરામાં આદુ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે તેમાં ફ્રૂટ સોલ્ટ અને પાણી મિક્સ કરી ખીરાને ગ્રીસ કરેલી થાળીમાં પાથરી લો. હવે સાદા ખીરામાં ફ્રૂટ સોલ્ટ અને પાણી મિક્સ કરી લો. ખીરાને ગ્રીસ કરેલી થાળીમાં લઈ 15-20 મિનિટ માટે સ્ટીમ કરી લો. હવે સંભારમાં નારિયેળનું છીણ ઉમેરી મિક્સ કરી લો. ઇડલીને સંભાર સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે કેરેલિયન સંભાર અને કાંચીપુરમ ઇડલી અને સાદી ઇડલી. સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં પણ જેમ સ્ટેટ્સ બદલાય એમ વાનગીઓના સ્વાદ પણ બદલાતા હોય. અમદાવાદમાં વાનગી જુદી હોય, રાજકોટમાં જુદી હોય, સુરત, બરોડા બધામાં અલગ અલગ ટેસ્ટ હોય ને એવી જ રીતે. અને આપણા ત્યાં જેમ ગુજરાતી થાળી વખણાય છે ને એવી રીતે ત્યાં સાઉથ ઇન્ડિયામાં કર્ણાટક થાળી વખણાય છે. તો આજની બધી જ ડિલિશિયસ વાનગીઓ ચોક્કસથી ટ્રાય કરો અને પછી એના રિવ્યુઝ જણાવો લેટર કે ઈમેલ દ્વારા આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, ચજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@thecolorsgujarati.com.